नमस्कार विद्यार्थी मित्रों, હું ભૂમિ દોશી સ્ટડી વિથ ભૂમિ YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને અંગ્રેજી ગ્રામરમાં ઇસેન્શિયલ વોકેબ્યુલરી કે જે ડિગ્રી ઓફ એડજેક્ટિવ છે તેના આઈએમપી વર્ડ્સ શીખવાડવાની છું. તે બધી એક્ઝામમાં તમને કામ આવશે. તેમાં ડિગ્રીમાં પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ત્રણ હોય છે. તો પોઝિટિવ સેન્ટેન્સમાં આપણે પોઝિટિવ વર્ડ્સનું કમ્પેરેટિવ અને સુપરલેટિવ બનાવશું. ટોલ એટલે ઊંચો, તો ટોલનું કમ્પેરેટિવ થશે ટોલર અને સુપરલેટિવ થશે ટોલેસ્ટ. મિત્રો, પોઝિટિવનું આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવ બનાવતા વખતે કમ્પેરેટિવમાં શબ્દના અંતે ઈઆર લાગે છે અને સુપરલેટિવમાં શબ્દના અંતે ઈએસટી લાગે છે. શોર્ટ એટલે ઠીંગણો, તો શોર્ટર અને શોર્ટેસ્ટ. લોંગ એટલે લાંબુ, તો લોંગર અને લોંગેસ્ટ. થીન એટલે પાતળું, કમ્પેરેટિવ થશે થીનર અને સુપરલેટિવ થશે થીનેસ્ટ. બિગ એટલે મોટું, તો કમ્પેરેટિવ થશે બિગર અને સુપરલેટિવ થશે બિગેસ્ટ. પોઝિટિવ સ્મોલનું એટલે નાનું, સ્મોલનું થશે કમ્પેરેટિવમાં સ્મોલર અને સુપરલેટિવ થશે સ્મોલેસ્ટ. ન્યૂ એટલે નવું, તો કમ્પેરેટિવ થશે ન્યુઅર અને સુપરલેટિવ થશે ન્યુએસ્ટ. ચીપ એટલે સસ્તું, કમ્પેરેટિવ થશે ચીપર અને સુપરલેટિવ થશે ચીપેસ્ટ. લાર્જ એટલે વિશાળ, કમ્પેરેટિવ થશે લાર્જર અને સુપરલેટિવ થશે લાર્જેસ્ટ. ડીપ એટલે ઊંડું, તો કમ્પેરેટિવ થશે ડીપર અને સુપરલેટિવ થશે ડીપેસ્ટ. નોબલ એટલે મહાન, તો કમ્પેરેટિવ થશે નોબલર અને સુપરલેટિવ થશે નોબલેસ્ટ. હાઈ એટલે ઊંચું અથવા ઊંચા, તો કમ્પેરેટિવ થશે હાયર અને સુપરલેટિવમાં આવશે હાઈએસ્ટ. મેડ એટલે પાગલ, તો કમ્પેરેટિવ થશે મેડર અને સુપરલેટિવ થશે મેડેસ્ટ. સ્વીટ એટલે મીઠું, તો કમ્પેરેટિવ થશે સ્વીટર અને સુપરલેટિવમાં થશે સ્વીટેસ્ટ. પોઝિટિવમાં થશે કાઇન્ડ એટલે દયાળુ, કમ્પેરેટિવ થશે કાઇન્ડર અને સુપરલેટિવ થશે કાઇન્ડેસ્ટ. પોઝિટિવ થશે લેટ એટલે મોડું, અને કમ્પેરેટિવ થશે લેટર અને સુપરલેટિવ થશે લેટેસ્ટ. બ્રેવ એટલે બહાદુર, તો કમ્પેરેટિવ થશે બ્રેવર અને સુપરલેટિવ થશે બ્રેવેસ્ટ. સોફ્ટ એટલે નરમ, તો કમ્પેરેટિવમાં થશે સોફ્ટર અને સુપરલેટિવ થશે સોફ્ટેસ્ટ. લાઇટ એટલે પ્રકાશ, કમ્પેરેટિવમાં થશે લાઇટર અને સુપરલેટિવમાં થશે લાઇટેસ્ટ. પ્યોર એટલે શુદ્ધ, કમ્પેરેટિવમાં થશે પ્યોરર અને સુપરલેટિવમાં થશે પ્યોરેસ્ટ. ત્યારબાદ સિમ્પલ એટલે સાદું, તો કમ્પેરેટિવમાં થશે સિમ્પલર અને સુપરલેટિવમાં થશે સિમ્પલેસ્ટ. યંગ એટલે યુવાન, તો કમ્પેરેટિવમાં થશે યંગર અને સુપરલેટિવમાં થશે યંગેસ્ટ. ફાઇન એટલે સરસ, તો ફાઇનર અને ફાઇનેસ્ટ. સેફ એટલે સલામત, તો સેફર અને સેફેસ્ટ. હોટ એટલે ગરમ, તો હોટર અને હોટેસ્ટ. ત્યારબાદ ક્લોઝ એટલે બંધ, તો ક્લોઝર અને ક્લોઝેસ્ટ. નિયર એટલે નજીક, તો નિયરર અને નિયરેસ્ટ. વાઇસ એટલે ડાયુ, તો વાઇસર અને વાઇસેસ્ટ. સેડ એટલે પાગલ, સેડર અને સેડેસ્ટ. ટફ એટલે અઘરું, તો ટફર અને ટફેસ્ટ. ફેટ એટલે જાડું, તો કમ્પેરેટિવમાં થશે ફેટર, સુપરલેટિવમાં થશે ફેટેસ્ટ. ગ્રેટ એટલે મહાન, ગ્રેટ તો ગ્રેટર અને ગ્રેટેસ્ટ. ફાસ્ટ એટલે ઝડપી, તો ફાસ્ટર અને ફાસ્ટેસ્ટ. લો એટલે નિમ્ન અથવા નીચું, તો લોઅર અને લોવેસ્ટ. વેટ એટલે ભીનું, કમ્પેરેટિવમાં થશે વેટર અને સુપરલેટિવમાં થશે વેટેસ્ટ.
स्ट्रॉंग એટલે મજબૂત, સ્ટ્રોંગર અને સ્ટ્રોંગેસ્ટ, ગ્લેડ એટલે આનંદ, ગ્લેડર અને ગ્લેડેસ્ટ, વીક એટલે નબળું, વીકર અને વીકેસ્ટ, ડાર્ક એટલે ઘાટું, તો ડાર્કર અને ડાર્કેસ્ટ, વ્હાઇટ એટલે સફેદ, વ્હાઇટર અને વ્હાઇટેસ્ટ, સ્માર્ટ એટલે ચાલાક, સ્માર્ટર અને સ્માર્ટેસ્ટ, બ્રાઇટ એટલે તેજસ્વી, બ્રાઇટર બ્રાઇટેસ્ટ, ક્લેવર એટલે હોશિયાર, ક્લેવરર અને ક્લેવરેસ્ટ, સિલી એટલે મૂર્ખ, તો સિલિયર અને સિલિસ્ટ, કૂલ એટલે ઠંડુ, તો કૂલર અને કૂલેસ્ટ, પુઅર એટલે ગરીબ, તો કમ્પેરેટિવમાં થશે પુઅરર, સુપરલેટિવમાં થશે પુઅરેસ્ટ, પોઝિટિવમાં આવશે હેવી એટલે ભારે, તો હેવીયર અને હેવીએસ્ટ, ફ્યુ એટલે થોડું, ફ્યુઅર ફ્યુએસ્ટ, શાર્પ એટલે તીક્ષ્ણ, શાર્પર શાર્પેસ્ટ, સૂન એટલે જલ્દી, સૂનર સૂનેસ્ટ, હેપી એટલે ખુશ, હેપીયર અને હેપીએસ્ટ, ડ્રાય એટલે સૂકું, ડ્રાયર ડ્રાયર અને ડ્રાયેસ્ટ, સ્લો એટલે ધીમું, સ્લોઅર સ્લોરેસ્ટ, હોલી એટલે પવિત્ર, તો હોલિયર અને હોલીએસ્ટ, નેરો એટલે સંકુચિત, નેરોઅર અને નેરોએસ્ટ, યુઝફુલ એટલે ઉપયોગી, મોર યુઝફુલ. હવે મિત્રો, અમુક શબ્દમાં કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ આવશે. યુઝફુલ એટલે ઉપયોગી, તો કમ્પેરેટિવ થશે મોર યુઝફુલ, સુપરલેટિવ થશે મોસ્ટ યુઝફુલ. ઇન્ટેલિજન્ટ એટલે તેજસ્વી, તો કમ્પેરેટિવમાં થશે મોર ઇન્ટેલિજન્ટ અને સુપરલેટિવમાં થશે મોસ્ટ ઇન્ટેલિજન્ટ. પ્રોફાઉન્ડ એટલે સૂક્ષ્મ દ્રષ્ટિવાળું, તો કમ્પેરેટિવ થશે મોર પ્રોફાઉન્ડ, સુપરલેટિવ થશે મોસ્ટ પ્રોફાઉન્ડ. ડિફિકલ્ટ એટલે અઘરું, તો કમ્પેરેટિવમાં થશે મોર ડિફિકલ્ટ, સુપરલેટિવમાં થશે મોસ્ટ ડિફિકલ્ટ. કેરફુલ એટલે સાવચેત, મોર કેરફુલ અને મોસ્ટ કેરફુલ. મિત્રો, આ અમુક જે શબ્દ છે તેમાં મોર અને મોસ્ટ લાગશે, તેમાં ઈઆર અને ઈએસ્ટ નહીં લાગે. ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું, તો મોર ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડિલિજન્ટ એટલે મહેનતુ, મોર ડિલિજન્ટ અને મોસ્ટ ડિલિજન્ટ. હેલ્પફુલ એટલે મદદરૂપ, મોર હેલ્પફુલ અને મોસ્ટ હેલ્પફુલ. નેસેસરી એટલે જરૂરી, મોર નેસેસરી અને મોસ્ટ નેસેસરી. બ્યુટિફુલ એટલે સુંદર, મોર બ્યુટિફુલ અને મોસ્ટ બ્યુટિફુલ. ત્યારબાદ કોમન એટલે સહિયારું, તો કોમનર અને કોમનેસ્ટ. ચીપ એટલે સસ્તું, ચીપર અને ચીપેસ્ટ. ઓલ્ડ એટલે જૂનું, ઓલ્ડર ઓલ્ડેસ્ટ. રફ એટલે કાચું, રફર રફેસ્ટ. લાઉડ એટલે મોટેથી, લાઉડર લાઉડેસ્ટ. ગુડ એટલે સારું, બેટર અને બેસ્ટ, ગુડ બેટર બેસ્ટ. બેડ એટલે ખરાબ, બેડ વર્સ વર્સ્ટ. મેની એટલે ઘણા, મેની મોર મોસ્ટ. મચ એટલે ખૂબ, મચ મોર મોસ્ટ. લિટલ એટલે નાનું, તો લેસ્ટ અને લિસ્ટ, લિટલ લેસ્ટ લિસ્ટ. મિત્રો, આ શબ્દો છે તમારે નોટમાં લખવાના છે, જેથી કરીને તમને પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવમાં ફેરવતા આવડે અને કમ્પેરેટિવમાંથી સુપરલેટિવમાં ફેરવતા આવડે. આ વિદ્યાર્થી મિત્રો, તમે દરરોજ 5 શબ્દ પાકા કરો અને રોજ 5 શબ્દ કમેન્ટ કરો, જેથી તમારો અંગ્રેજીનો પાયો પાકો થઈ જશે. થેન્ક યુ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.